વડોદરા એરપોર્ટ પરથી એક વ્યક્તિને સાહીઠ હજાર ડોલર સાથે ઝડપી લેવાયો છે એડીની ટીમ અહીંયા પહોંચી હતી અને તપાસ કરતા તેની પાસેથી ડોલર મળી આવ્યા વિદેશી કરન્સી આટલી મોટી માત્રામાં મળી આવતા હાલ તેની પૂછપરછ થઈ રહી છે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર બદલોની પત્રિકા વાયરલ થતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વધુ એક વાર શાબ્દિક યુદ્ધ જામ્યું છે વાયરલ પત્રિકા પર કોંગ્રેસે કહ્યું કે ભાજપના આંતરિક જૂથવાદને કારણે જ જ ભાજપના પત્રિકા વાયરલ કરી રહ્યા છે બીજી બાજુ પણ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસ ડરી છે તેથી જ આ પત્રિકા વાયરલ કરી રહી છે વાયરલ પત્રિકા પર ભાજપના લોકસભા ઉમેદવાર ધવલ પટેલે કહ્યું કે ઉમેદવાર નહીં બદલાય અને ચૂંટણીમાં પાંચ લાખની લીડથી જીતીશું કારણ કે એ લોકો ડરી ગયા છે એ લોકોને અમારું જે સમર્થન મળી રહ્યું છે અમારે દરેક સભામાં સમર્થન મળી રહ્યું છે સોશિયલ મીડિયા પર જે અમને સમર્થન મળી રહ્યું છે એ જોઈને આ બધી અફવા ઉડાડે છે અને એનાથી સો ટકા થઈ ગયું કે એ લોકો હરવાનો નિશ્ચિત છે કોંગ્રેસ દ્વારા ખોટો અપપ્રચાર કરવા માટે એમણે ઊભી કરેલી આ પત્રિકા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પાર્ટીના વરેલા કાર્યકર્તાઓ છે ઉમેદવાર બદલવાની વાતો હોય ઉમેદવારના વિરોધ બાબતેની વાતો હોય ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ એક વખત નામ જાહેર કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના પરિવારનો જ દીકરો છે એમ માનીને પોતે જે સ્વયં ઉમેદવાર છે એ જાતનું કાર્ય ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર્તા કરતો હોય છે પત્રિકા ફરતી થઈ છે પત્રિકા મેં વાંચી પણ છે પરંતુ આ ભાજપનો આંતરિક રોષ હોય એવું લાગે છે અને જેટલા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એમને હોદ્દાઓ પણ મળે છે મંત્રીપદ પણ મળે છે ટિકિટ પણ મળે છે ત્યારે સ્વાભાવિક હોય કે જે વર્ષોથી કામ કરી કરી ચૂકેલા હોય કરી રહ્યા હોય તેવા યુવાન હવે વયોવૃદ્ધ થઈ ગયા છે પરંતુ એમને ભાજપમાં માન સન્માન કે હોદ્દો અથવા ઉમેદવારી કે કોઈ મેન્ડેટ મળતો નથી એટલે એમના કાર્યકર્તાઓ દ્વારા જ આ પત્રિકા ફરતી થયો એવું લાગે છે અમારો પતિભાવ છે એક અમારા નાના નેતા જે વાંચારા ધારાસભ્ય એમણે જે ઉમેદવારી કરાવી છે અને જે પહેલી યાદી નામ જાહેર આવ્યું છે એ જ અમારી જીત છે વાતા અને માહોલ એવો બદલાવ છે કે ભાજપને ડર આવી ગયો છે કે અમારે જે વિડીયોને જોયું છે તો આજે તમે જે ઓછામાં ઓછા કેટલા માણસ મુલાકાત કરી છે અને અમારો સો ટકા વિજય છે આ વખતે અનંત પટેલ અમારો એમપી બનશે ને દિલ્હી જશે ી સાબરકાંઠા ભાજપના ઉમેદવાર ભીખાજીએ ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ચૂંટણી કહે રહ્યા છે કે મારે ચૂંટણી નથી લડવી મેઘરજમાં ભીખાજી ઠાકોરે સમર્થકો સાથે બેઠક કરી સાબરકાંઠા લોકસભા તે નથી લડવા માંગતા ભીખાજી ઠાકોર કે જે આજે તેમણે કહ્યું કે હું આ ચૂંટણી લડવા નથી માંગતો વ્યક્તિગત કારણ તેમણે આગળ ધર્યું ને કહ્યું કે હું આ લડવા નથી માંગતો અને જો કે તેમની અટકને લઈને પણ ઘણો વિવાદ થઈ ચૂક્યો છે જ્યારથી જ તેમનું આ બેઠક પર નામ જાહેર થયું ત્યારથી જ ક્યાંક ક્યાંક વિરોધ જોવા મળ્યો હતો અંતે આજે તેમણે ચૂંટણી લડવાથી ઇન્કાર કર્યો લોકસભાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર કે જે ઉમેદવાર તરીકે જાહેર થયા પછી આજે સવારે એકાએક એમને ઉમેદવારી કરવા માટે અનિચ્છા દર્શાવતી એક પોસ્ટ કરી ત્યારે આપણી સાથે વાત કરવા માટે ભીખાજી ઠાકોર છે એવું કયું કારણ બન્યું કે જેના કારણે આટલા ઉત્સાહ વચ્ચે પણ આપણે આ નિર્ણય લેવો પડ્યો આમ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને કાર્યકર્તાના આધારે જ મારી પસંદગી થઈ હતી પરંતુ કેટલાક કારણોસર મારી વિશેષ બધી જવાબદારીઓ છે અને એના આધારે મને એવું લાગ્યું કે હાલ પૂરતો આ નિર્ણય મૂકવા રાખું છું હું નાનું નાનું કામ કરતો કરતો ચોવીસ વર્ષથી સીધા જે ભારતીય જનતા પાર્ટી જોડાયેલો હતો ચાર વખત ચૂંટાયેલો હતો ચારેક સહકારી સંસ્થામાં ચેરમેન વાઇસ ચેરમેન છું અને છેવાડાના હદના કાર્યકર્તા તરીકે જ્યારે હું પાર્ટીમાં કામ કરતો હતો એટલે આ બધી નોંધના આધારે આ બધા મારા કામના પરફોર્મન્સના આધારે મારી પસંદગી થઈ હતી ચોક્કસથી ભીખાજી એક કારણ એવું પણ ક્યાંક આવતું હતું કે ભાઈ જ્ઞાતિને લઈને ઠાકોર ડામોર આપ જન્મજાત ઓબીસી છો હું પણ આપણાથી ખૂબ પરિચિત છું મને પોતાને પણ ખબર છે છતાં પણ આવો ક્યાંક વિઘ્ન સંતોષીઓ કોઈ હોય કે જેમને આ વિવાદ ઉપાડ્યો હોય એવું કંઈ બની શકે બિલકુલ જે મુદ્દો હતો તદ્દન પાયા વિહોણો હતો કે ઓબીસી ઠાકોર કે આદિવાસી છે એ બિલકુલ ખોટો હતો અને એમ છતાંય પાર્ટીએ મારી પાસે ડોક્યુમેન્ટ માગ્યા તો મારો એલસી અને મારું સમાજ કલ્યાણ અધિકારીનું ઓબીસીનું સર્ટી મેં રજૂ કર્યું હતું પરંતુ પાર્ટીને એવું લાગ્યું હશે કે ભાઈ હાલ પોતેના પોતો નિર્ણય સ્થગિત કરવો છે તો પાર્ટીનો નિર્ણય મારા માટે શિરોમાન્ય માન્ય છે અને પાર્ટી મને આપે ફરી અને કોઈ બીજા ઉમેદવારને આપે તો પણ સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટીનો વધનો કાર્યકર્તા છું અને મારો જે કંઈ ઉમેદવાર હશે મારું કમળ હશે અને એ કમળ દરેનદ મોદીના ચરણોમાં જાય એવો મારો પ્રયત્ન છે અને આગામી સમયમાં જે કોઈ ઉમેદવાર આવશે પાર્ટી પસંદ કરશે એને સાથે લઈ જંગી બહુમતી જીતાડી અને એક કમળ મોદી સાહેબના ચરણની અંદર તેઓ અર્પણ કરશે એવું પણ તેઓ જણાવ્યું હતું જયદી પાર્ટીયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી ચુટડી ન લડવાના નિર્ણય બાદ બેખાજીએ મીટિંગ યોજી હતી મેઘરજના માર્કેટિંગ યાર્ડમાં તેમણે સમર્થકો સાથે બેઠક યોજી બેઠક બાદ બેખાજી ઠાકોર એ કહ્યું કે મે હાલ પુરતો ઉમેદવારીનું નિર્ણય

અને અને એમને સાથે સાથે ભીખાજી ભીખાજીના સમર્થકોએ હોબાળો કર્યો હતો મોડાસા ટાઉન પોલીસ મામલો થાળે પાડ્યો સમર્થકોને ને કાર્યાલયની બહાર લઈ જવા તમામ સમર્થકોને સમજાવીને રવાના કરાયા હતા

કે ભાઈ આ તો ઓબીસી સમાજમાં નથી સરનેમ ડામોર અમે સરનેમ ડામોરે અમે રાણા પ્રતાપનાવે શોધ્યો છીએ હું સમગ્ર ડામોર સમાજના એક ઠાકોર સમાજના પ્રમુખ તરીકે આપને નિવેદન કરવા માંગુ છું આ લોકશાહી છે લોકશાહી ની અંદર ફોર ધ પીપલ બાય ધ પીપલ નો ઓફ ધ પીપલ આ દેશ નું જે બંધારણ એમ કહે છે કે જેના મત અનુરાજ તો આ બેઠકમાં ઠાકોર સમાજની વસ્તી વધારે છે ઠાકોર સમાજના મત અમારા વધારે છે તો અમારું અવમૂલ્ય કરીશ ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના લીગલ સેલની આજે બેઠક મળી ઉમેદવારોના એફિડેવીટ ફોર્મમાં ભૂલ શોધવા ચર્ચા થઈ હતી બેઠકમાં માટે કાનૂની મુદ્દા પર ચર્ચા થઈ બેઠક બાદ લીગલ સેલ ચેરમેન યોગેશ રાવવાણીએ કહ્યું કે આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદ ન થાય તેની ચર્ચા કરી ઉમેદવારોએ ફોર્મ કઈ રીતે ભરવું તેની પણ માહિતી આપવામાં આવી આજે લોકસભાની ચૂંટણી ચૂંટણી આવનારી જે નવી આચારસંહિતા ઇલેક્શન કમિશને બહાર પડેલ છે તેની ચર્ચા કરવા ત્યારબાદ ઇલેક્શનના ફોર્મ કઈ રીતે ભરવા ઇલેક્શનના ફોર્મ ચકાસણી વખતે શું શું તકેદારી રાખવી એ બાબતની ચર્ચા કરવા માટે ગુજરાત કોંગ્રેસના લીગલ સેલની આજે મીટિંગ હતી અમદાવાદમાં બિહાર દિવસની ઉજવણી થઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ને મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અમદાવાદમાં આજે બિહાર દિવસ મનાવવામાં આવ્યો જ્યાં સીએમએ કહ્યું કે સૌને બિહાર દિવસ હોળી સ્ને મિલનની શુભેચ્છાઓ પીએમ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો આપ્યો છે નાથ જાત ભૂલી આપણે હોળી દહન કરીએ છીએ બિહાર અને ગુજરાત બંને વચ્ચે ગાઢ સંબંધ છે આજે આપ સૌ હોળીના તેમજ બિહાર દિવસની શુભકામનાઓ સાથે આજે અહીં ઉમંગ ભર્યા ઉત્સવનું આયોજન હિન્દી મહાસંઘે કર્યું છે તો હિન્દી મહાસંઘને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અંકલેશ્વરમાં ચૂંટણી બહિષ્કારનું વિડિયો વાયરલ થઈ રહ્યો છે મામલતદારની ટીમને બુથ જોવા જતાં ગ્રામજનોએ અટકાવ્યા હતા ગ્રામજનોએ જય જવાન જય કિસાનના નારા લગાવ્યા કિસાન એકતા જિંદાબાદના પણ નારા લાગ્યા આસપાસના ગામના ખેડૂતોની ચૂંટણી બહિષ્કારની ચિમકી છે ભાજપમાં કોંગ્રેસ નેતાઓ કાર્યકરોનો ભરતી મેળો અવિરત જોવા મળી રહ્યો છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લા પંચાયતના બે સભ્યો ચાર સરપંચ અને બસો જેટલા કાર્યકરોએ કેસરીઓ ખેસ ધારણ કર્યું જેને લઈ કોંગ્રેસમાં હડકમ મચ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિલ્લા પંચાયતના સભ્યોએ નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસથી પ્રેરાઈ ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું આવનારી ચૂંટણીમાં બધા જ કાર્યકર્તા સાથે મળીને જે અમારું લક્ષ્યાંક છે એ પાંચ લાખ પ્લસ હવે તો અમે છ લાખ કહીએ છીએ કારણ કે ત્રણ પંચ્યાસી જેવી લીડ તો અગાઉ ગીતાબેનને મળેલી જ છે તો આ કાર્યકર્તાનો ઉત્સાહ જોતા વાતાવરણ જે રીતે પ્રજાની સેવા કરી છે મોદી સાહેબના નેતૃત્વમાં સીટ ભવ્ય વિજયથી અમે જીતીશું ઝેર જિલ્લા પંચાયત સભ્યશ્રી કોંગ્રેસમાંથી રાજીનામા આપીને અમે ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેર્યો છે માનનીય વડાપ્રધાન સાહેબ મોદી સાહેબ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી એમના વિકાસ જોઈને અમે ભાજપમાં છે લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો વચ્ચે ખરા ખરીનો જંગ જામ્યો છે ત્યારે વલસાડ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ અનોખી રીતે પ્રચાર શરૂ કર્યો વલસાડ ડાંગ બેઠક પર આદિવાસી મતદારોને રીઝવવા ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોએ આદિવાસી તળપદી ભાષામાં ગીતો તૈયાર કરી અનોખી રીતે પ્રચાર કર્યો જેમાં ભાજપ ઉમેદવાર ધબલ પટેલનું જાડુની ચાલે પંજુની ચાલે ગીત અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે નારંગી ચાલ બાજુમાં હટ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે બંને ઉમેદવારો સોશિયલ મીડિયા પર ગીત દ્વારા મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે પટેલ જી કઈ રીતનો પ્રચાર ચાલી રહ્યો છે અને ખાસ કરીને સોશિયલ મીડિયાની વાત આવે ત્યારે આ જે તળપદી બોલી છે જેની અંદર આ પ્રકારે પ્રચાર સામસામે ચાલી રહ્યો છે શું છે આ બોલી અને કઈ રીતનો પ્રચાર થઈ રહ્યો છે અમારો વલસાડ ડાંગ લોકસભા છવ્વીસની બેઠક આદિવાસી બહુલક વિસ્તાર છે અનામત બેઠક છે ત્યારે અહીં જે આદિવાસી તળપદી બોલી જેમાં ધોળિયા બોલી હોય કુકણા બોલી હોય વારલી બોલી હોય આદિમ જૂથની બોલી હોય અને હળપતિ સમાજ નાયકા સમાજની અલગ અલગ બોલી છે અને એ બોલીને ધ્યાનમાં રાખીને અલગ અલગ ગીતો બનાવ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી એનો પ્રચાર પ્રસાર પણ થાય છે પરંતુ એ તળપદી બોલીના કારણે અહીંના લોકો અહીંની પ્રજા અહીંના વોટર્સ ખૂબ આનંદ બી માણે છે અને એ તળપદી બોલી એ લોકોને સમજ પણ પડે છે એકૂજ ચાલે પંજો ચાલેરા ચાલે રા એમ કરીને લોકગીત જે હોય છે જે લગ્નમાં ગવાતા હોય છે એ લોકગીતની બોલીમાં એને કોંગ્રેસની સાથે જોડી દે છે અને એ પ્રમાણે રાજકોટમાં અંબિકા ટાઉનશિપમાં પોલીસે દરોડા પાડ્યા તેલોપથી કોમ્પલેક્ષમાંથી જુગારધામ ઝડપી પાડ્યું અહીંયા ઓગણીસ જુગારીઓને બે લાખની રોકડ રકમ સાથે ઝડપ્યા છે દોઢસોથી વધારે જુગારીઓ અહીંયાથી ફરાર પણ થઈ ચુક્યા છે જુનાગઢ દોલતપરાના ભગવતીપરા વિસ્તારમાં હાલ પાણીનું સંકટ ઉભું થયું છે દોલતપરાના ભગવતીપરામાં ભૂગર્ભ ગટરને લઈ રસ્તાઓ તોડવાની કામગીરી કરવામાં આવી છે દરમિયાન છેલ્લા બે મહિનાથી પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ છે બિસ્માર રસ્તાઓથી ખાનગી પાણીના ટાંકા પણ આવી શકતા નથી જેથી રહેવાસીઓમાં પાણીની સમસ્યાને લઈ ભારે રોષ છે

પાણીનું કામ કામ ચાલુ હોય પાણીનું અને લોકો હેરાન છે રોડ બને છે ગટર બને છે વહેલી તકે આ કામ પૂર્ણ થાય એવી અમારી અપેક્ષા છે લોકો હેરાન ન થાય એવી અમારી અપેક્ષા છે ના ના એવું નથી કેમ કે મેઇન રોડ નું કામ ચાલુ છે એમાં મેઇન રોડમાંથી પાણીની લાઈન ગઈ છે એના માટે આગળની લાઈન તૂટી હોય એટલે એને પાણી નથી મળતું પાણીની તકલીફ છે અમારે પાણી ક્યાંય જડતું નથી કેલ બાવા આવતા નથી રસ્તા પર ખોદી નાખ્યા છે હવે જાવું ક્યાં મારે પાણી ભરવાય પાણી વગેરે હેરાન થઈ બે મહિના થયા આમનું પાણી તો જોઈને ને મારે અને મોત જોતો હોય તે બધાય જોડાય છે એકદમ હાલો અમને દેજો અમને દેજો અમને દેજો નથી અમારા ગામમાં ગૌશાળા નથી અમારા ગામમાં વીવર છે અમારી આ શેરીમાં રોડ નથી અમારે કરવું શું આમાં આખા મલકમાં બધા ઘરે ઘર લગી કરી લીધા છે અશ્વિનિયા ને જોઈ આવજો ત્યારે ઘરે હોય લાદી નાખી દીધી છે ઘર પાસે અને અમારે આમનેમ રખડી વીવર વર્ષ અમે રખડી છે અમારે પાણી જોઈએ કોલવેટર તારે કોઈ જવાબ અમને આપતું નથી ઓફિસે જાયે ફોન કરીએ તો કે આજ થઈ જાય કાલ થઈ જાય જોવાઈ નથી આવતા રોડ નથી બનતો અમારે એનો નિકાલ જોઈએ અમારે કેટલું કેટલું સહન કરવું અમારે સહન કરી કરીને થાકી ગયા અમારે ગામમાં ગૌશાળા નથી બધે રોડ કાયમ પાણીના ધોરિયા છૂટે છે ન્યા તો તાત્કાલિક પાણી કરી દે છે અહીંયા કેમ પાણી નથી દેતા જિલ્લાના વ્યારાના મગરકુઈ ગામે સસ્તા અનાજની દુકાનમાં પૂરતો જથ્થો અને કુપન ના આપવાની ટીમે તપાસ કરતા ગ્રાહકોના કેટલાક બાબતે જાણકારી મળી જેમાં દુકાનદાર તરફથી મળતા અનાજનો જથ્થો અપૂરતો હતો અને તેમને કોઈ કૂપન પણ નહોતી આપવામાં આવતી દુકાનદારે પણ ખુદ સંદેશના છુપા કેમેરા સામે આ વાત કબૂલી હતી

મને દાળ બી નહીં આપી અને ખાંડ બી નહી આપી અને જે જે ઓનજ લખેલું હતું તે બી નહીં આપ્યું એટલે એવો તે ઘણી પેનો ના એવું છે એટલે ને કંટ્રોલ માં આવી મને મારું ખાંડ ને દરમ એને આપે પણ અમને તે ખાંડ બી ની આપી ને દાળ બી ને આપી અમને ઘઉં ને બાજરી ને એટલું આપે ને ચોખા તો એમાં દાળ નહિ મળે ખાંડ નહી મળે એમ કે પછી દરે આપણે આ તો તહેવાર છે એટલે એના લીધે આજે આપણે ચાલુ દિવસમાં આપ્યા એ તો આગલા રહે આગલા મહિનામાં રહેવાર સિવાય અનાજ આપતા નથી કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ વધવિક ફરિયાદ દાખલ થઈ છે બહુરાજી પાટીદાર સમાજે લેખિત ફરિયાદ કરી કાજલ સામે ફોજદાર ફરિયાદ દાખલ કરવાની માંગ કરી બહુચરાજી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવામાં આવી હતી રાજકોટના ધોરાજીમાં રહેતા એક મકાન માલિકનું વર્ષો જૂનું મકાન રોડથી નીચું થઈ જતાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વકડી હતી જેથી મકાનના કોન્ટ્રાક્ટરે ગજબનો કિમ્યો અપનાવી આખું મકાન જ ઊંચું કરી દીધું ધોરાજીની કલ્યાણ સોસાયટીના એક મકાનમાં ચંદ્રકાંતભાઈ પચાસથી પણ વધુ વર્ષોથી રહે છે સમય જતા નવા રોડ બનવાથી તેમનું ઘર રોડથી નીચું થયું હતું જેથી ચોમાસામાં તેમના ઘર સુધી પાણી આવતું હતું

તો એ સમયે આપણી પાસે ઓપ્શન બે જ રહેતા હોય છે એક ઓપ્શન એ છે કે તોડીને નવ બનાવો અને બીજું ઓપ્શન એક આવ્યું છે કે આધુનિક ટેકનોલોજી થકી અને આપણે જક લગાડીને ઊંચું કરાવી શકીએ હવે આવું મકાન નવ બનાવવા જઈએ તો કમસે કમ પાંત્રીસ ચાલીસ લાખના અત્યારના ભાવ પ્રમાણે બજેટ બનતા હોય છે આ ટેકનિકથી આપ ઊંચું કરાવો એટલે ફક્ત એના પચીસથી ત્રીસ ટકા બજેટમાં દસ થી બાર લાખમાં આ મકાન ઊંચું થઈ જતું હોય છે રોડ ઊંચા આવવાથી મારા મકાનની અંદર પાણી આવતું જે બે ત્રણ આવવાનું ચાલુ થયું હતું અને દિવાલો ચાલુ એટલે મકાન અધર લેવાની કરવા માટે આ કોન્ટ્રાક્ટરને આપેલું જામનગર ખાતે વિશ્વ આરોગ્ય સંગઠન હેઠળ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર આકાર પામી રહ્યું છે ત્યારે વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના અંગે બેઠક જામનગરની ટીએમસી ઇન કચેરી ખાતે ડબ્લ્યુએચની આંતરિક સંકલન બેઠક મળી જેમાં વૈશ્વિક જનસ્વાસ્થ્યને અનુલક્ષી વિશ્વની પારંપરિક ચિકિત્સા પદ્ધતિનો એક સંચય સંગ્રહ તૈયાર કરવા ચર્ચા થઈ હતી પ્રાચીન ભારતીય જ્ઞાન સંબંધિત સિદ્ધ થયેલી માહિતી તથા સંસાધન દ્વારા જ્ઞાનની નવી દિશા ખોલશે સાથે આ બેઠકમાં નવો વૈશ્વિક સંચય તૈયાર કરવા માટે અવકાશ પદ્ધતિ ટેકનોલોજી તેમજ સંચાલનનો રિવ્યુ કરવામાં આવ્યો હતો We are looking at how to respect and recognize the traditional medicine systems from thousands of years, to bring modern science and evidence, and also to promote learning around the world. So, in this process, I think we need to promote safe and effective. And, and safe and effective use of traditional medicine through proper regulation, policy, and regulation. Expert. લોકો એ ચર્ચા કરી હતી કે કેવી રીતે વિશ્વની જે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ છે એને વૈજ્ઞાનિક રીતે એવિડન્સ બેઝ ઊભા કરી અને લોકો સમક્ષ લાવવી અને લોકો સમક્ષ એને મૂકવી અને લોકોના આરોગ્ય માટે એને વધુને વધુ ઉપયોગ કરી શકાય ફાયદો લઈ શકાય એ કેવી રીતે કરવું એની સ્ટ્રેટેજી બનાવવાની બનાવવામાં આવી